सूरत शहर में वधु एक हत्या की घटना सामे आवी छे। सचिन विस्तार में 11 वर्षना किशोर की हत्या थई छे। अंदरो अंदर ना झगड़ा ने लईने आ हत्या करवामां आवी होवानी प्राथमिक विगतो सामे आवी छे। पोलीसे आ मुद्दे तपास हाथ धरी छे अने आरोपीओनी शोधखोळ पण हाथ धरवामां आवी छे। तो चौंकावनारी आ माहिती सामे आवी रही छे। 11 वर्ष नो जे बाळक छे तेनी हत्या करवामां आवी छे। 2 दिवसमां 4 हत्या थई छे। अने छेल्ला अठवाडिया में जोईए तो हत्यानो जे ग्राफ छे सतत ऊपर वधी रह्यो छे। सूरत में क्राइम रेट सतत वधी रह्यो छे। 2 दिवस में 4 हत्यानी आ घटनाओ सचिन पांडेसरा वराछा में हत्यानी घटनाओ बनी छे। तो सूरत में ग्रीष्मानी हत्यानी घटना बाद अमदावाद पुलिस पण सतर्क बनी छे। पुलिसनी टीम तरफथी शहेरना सरखेज विस्तार में फूट पेट्रोलिंग हाथ धरायुं। विस्तार में शांति सलामती माटे पुलिसे पेट्रोलिंग हाथ धर्युं। महिला छेड़ती डामवा तथा रोमियोगिरी करता लबर मुछियाओने पकड़वा माटे आवी प्रवृत्तियों करवानुं विचारतुं पण होय तो डर अनुभवे ते माटे पुलिस कवायत हाथ धरी रही छे। तो एक तरफ सूरतमां जे रीते हत्यानो ग्राफ वधी रह्यो छे, 2 दिवसमां 4 हत्याओ थई छे, त्यारबाद सूरतमां पण पुलिस सतर्क बनी छे। अमदावादमां पण सतर्कता वधारी देवाई छे। फूट पेट्रोलिंग हाथ धरवामां आव्युं छे। કોઈપણ મહિલાને કોઈપણ જાતનો કોઈ અસલામતીનો કે સુરક્ષાનો કોઈ પ્રશ્ન ઊભો ના થાય એ માટે ફૂટ પેટ્રોલિંગ છે, સ્કૂલોમાં જઈ સેમિનારો પણ યોજવામાં આવશે અને નામાંકિત વેપારીઓ આગેવાનો શાંતિ સમિતિના બધા અગ્રણી સજ્જનોને મળવામાં આવશે અને તમામ પાસાઓનો અભ્યાસ કરવામાં આવશે। ग्रीष्मानी हत्या करनार आरोपी फेनिल ने 3 दिवसना पुलिस रिमांड पर मोकलायो छे। आरोपी फेनिल ने बुधवारे कामरेजनी कठोर कोर्ट में रजू करायो हतो अने ज्यां पुलिसे तेना 5 दिवसना रिमांडनी मांगणी करी छे, जेमांथी कोर्टे 3 दिवसना रिमांडने मंजूरी आपी छे। आरोपीना रिमांड माटे सरकारी वकील तरफथी 7 मुद्दाओ कोर्टमां रजू कराया। આ કામે આજરોજ આરોપીને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, સાથે તપાસ કરનાર અમલદાર અને સુપરવિઝન કરે છે તે અમલદાર વનાર સાહેબ પણ હાજર હતા। કુલ 5 દિવસના પોલીસ કસ્ટડી હેઠળના રિમાન્ડની માંગણી કરવામાં આવેલી, એમને આજે કઠોરતા જજ સાહેબ રૂબરૂ રજૂ કરવામાં આવ્યા, તૃપ્તિબેન દવે સાહેબની રૂબરૂ, અને કુલ 3 દિવસના રિમાન્ડ એટલે 19 તારીખ સુધીના પોલીસ કસ્ટડી હેઠળના સાંજે 4 વાગ્યા સુધીના પોલીસ કસ્ટડી હેઠળના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। તો આરોપીને સાથે રાખી હત્યાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, પંચનામું કરવાનું છે। હત્યા માટે છરો ક્યાંથી કોની પાસેથી લાવ્યો તેની પણ તપાસ જરૂરી છે। અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તેની તપાસ કરવાની છે। અન્ય ગુનામાં આરોપીની સંડોવણી અંગે તપાસ કરવાની જરૂર છે। ફોન રેકોર્ડિંગની ખરાઈ કરવા વોઇસ સેમ્પલ માટે FSLમાં જવાનું છે। વૈજ્ઞાનિક પુરાવા મેળવવાની કામગીરી બાકી છે। તો બચવા માટે યુક્તિ પ્રયુક્તિ કરનાર આરોપીનું ઊંડાણપૂર્વકની પૂછપરછ પણ જરૂરી છે। અમદાવાદમાં મોટેરા શાક માર્કેટમાં દબાણ હટાવવા ગયેલી એમસીની ટીમ અને શાકભાજી વિક્રેતાઓ વચ્ચે જોરદાર હોબાળો થયો। દબાણ હટાવવા આવેલા કર્મચારીઓએ શાકભાજીની લારીઓ ઉથલાવી દીધી। શાકભાજી વિક્રેતાઓનું નુકસાન કરતા ઉગ્ર બોલાચાલી થઈ। રસ્તા પર શાકભાજીની રેલમ છેલ જોવા મળી। શાકભાજી વિક્રેતાઓનો આરોપ છે કે દબાણ વિભાગના કર્મચારી અને અધિકારીઓ લારી ઊભી રાખવા માટે 10-10 હજાર રૂપિયા માંગી રહ્યા છે। અમદાવાદમાં બાકી મિલકત વેરાને લઈને એમસીની કડક કાર્યવાહી। 50 હજારથી વધુનો પ્રોપર્ટી ટેક્સ બાકી હોય તેવા એકમોને સીલ કરાયા છે। સીલિંગને લઈ અને એમસીએ SOP પણ જાહેર કરી। 50 હજારથી વધુનો મિલકત વેરો બાકી હોય તો નોટિસ ફટકારી સીલિંગ કરવામાં આવશે। આ ઉપરાંત વ્યાજ માફી માટે પણ ખાસ જોગવાઈ કરવામાં આવી છે। જો મિલકત ધારક સંપૂર્ણ વેરાની રકમ એક સાથે ભરી દે તો તેને વ્યાજમાંથી મુક્તિ મળી શકે છે। 1 લાખથી વધુનો ટેક્સ બાકી હોય તેવી 2751 મિલકતોને સીલ કરવામાં આવી છે। બીજી બાજુ મિલકત ધારકોનું કહેવું છે કે આગોતરી નોટિસ વગર જ સીલિંગની પ્રક્રિયા કરી દેવામાં આવે છે। વ્યાજ માફીની અભૂતપૂર્વ સ્કીમ ચાલી રહી છે કે જેમાં
रेसिडेंशियल अने कॉमर्शियल में जे आज दिन सुधी कदी जेटला परसेंटेज व्याज माफी नहीं आपी तेटली अत्यार हाल में आपवामां आवी रही छे ने तेनी साथे साथे जे लोको टैक्स नहीं भरता तेमना पर सीलिंग झूंबेश भी शुरू करवामां आवी छे। पहली फेब्रुआरी थी शुरू करीने 14 फेब्रुआरी सुधी में लगभग साते जोन में थईने 2800 ऊपर मिलकतोने सील करवामां आवी छे। अत्यार सुधी में एनो टैक्स मारी जोड़े आयो नथी કે હું ભરવા માટે ના નથી પાડતો, ભરવા માટે અમે તૈયાર છીએ, તોય સરકાર એને અત્યારે સીલ મારે છે। પહેલાં નોટિસ આપવા જોઈએ કે ભાઈ તમારો ટેક્સ આટલું બાકી છે અને તમે ભરી જાઓ। હજી સુધી અહીંયા એટલું છે કે એને ટેક્સ મોકલ્યા નહીં અને સીલ મારી દીધા છે। વડોદરાના ફતેપુરા વિસ્તારમાં આગ લાગી છે। ફતેપુરા વિસ્તારમાં અજબડી મિલ પાસે આગ લાગી હતી, ગેસ ફિલિંગ સેન્ટર પાસે આગ લાગી। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। તો ગેસના સિલિન્ડર હતા અને તેને બહાર કાઢવામાં આવ્યા હતા, કારણ કે જો એ સિલિન્ડર ફાટે તો મોટું નુકસાન થઈ શકે। વલસાડ સ્કૂલમાં વિવાદાસ્પદ વિષય પર વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ। વિષય હતો મારો આદર્શ નથુરામ ગોડસે। સ્થાનિક સરકારી કચેરી દ્વારા આવો વિવાદાસ્પદ વિષય બાળકોને અપાતા રાજકીય વિવાદ સર્જાયો। જોકે આખા વિવાદમાં વલસાડ જિલ્લા રમતગમત અધિકારી મીતાબેન ગવલીને સસ્પેન્ડ કરવામાં આવ્યા। વલસાડની કુસુમ વિદ્યાલયમાં ગત સોમવારે વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ। વિવિધ વિષયો પર આયોજિત વક્તૃત્વ સ્પર્ધામાં એક વિષય હતો મારો આદર્શ નાથુરામ ગોડસે, એટલે કે ગાંધીની નિંદા અને હત્યા કરનાર ગોડસેને હીરો ચિતરવામાં આવ્યો। જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ અંતર્ગત રખાયેલી વક્તૃત્વ સ્પર્ધાના વિષયને લઈ પોતે અજાણ હોવાનો દાવો શાળાની સંચાલિકાએ કર્યો છે। નિરાશા થઈ કે મારો આદર્શ નાથુરામ ગોડસે જેવો વિવાદાસ્પદ વિષય વિદ્યાર્થીઓ સુધી ન જ પહોંચવો જોઈએ, એક કેળવણીનો સવાલ છે। અમારાથી એ જોવા પણ ન જવાય, અમારી શાળાના વિદ્યાર્થીઓ જ્યારે સ્પર્ધક બનીને જિલ્લા કક્ષાએ જતા હોય ત્યારે ત્યાં શું ચાલી રહ્યું છે એમાં અમારાથી કટપટ પણ ન થાય, અને ખબર નહીં કયા કારણે પણ કોઈ પણ વર્ગખંડમાં ત્યાં શું થઈ રહ્યું છે એ જોવા અમે નથી ગયા। ગોડસેના ગુણગાન થાય એ પ્રકારનો વિષય વલસાડ જિલ્લા યુવા વિકાસ અધિકારી મીતાબેન ગવલીએ પસંદ કર્યો હોવાનો ખુલાસો થતાં જ સરકારે તરત જ તેઓને સસ્પેન્ડ કર્યા। જિલ્લા રમતગમત અધિકારીના મતે વક્તૃત્વ સ્પર્ધામાં વિષય પસંદગી માટે યુવા વિકાસ અધિકારી ઉપરાંત એક સમિતિ પણ હોય છે। જિલ્લા લેવલે કરવામાં આવતા હોય છે અને એની કમિટી બી નિર્ણાયકોને સાથે રાખી અને અમુક જે સાહિત્યના લોકો હોય એમની સાથે વાટાઘાટો કરી અને કરવામાં આવતી હોય છે। હવે આ બાબતમાં ક્યાં શું રહી ગયું ને ક્યાં થયું એનો તો મને એટલો ખ્યાલ નથી। આ મુદ્દે કોંગ્રેસને પ્રહાર કરવાનો મોકો મળ્યો અને સવાલ કર્યો કે ભાજપ ગાંધીજીને માને છે કે ગોડસેને, એનો જવાબ આપે। આરએસએસ અને ભાજપા કેમ ઇતિહાસ બદલવા માટે આટલું આવી થયું, જેમનો આઝાદીના ઇતિહાસમાં કોઈ યોગદાન નથી, એ આપણે ક્યાંય પોતાની નવો ઇતિહાસ લખવા માટેની જે સાજિશ કરે છે તેના માટે કેમ મુખ્યમંત્રીશ્રી બનશે, આનો જવાબ ગુજરાત અને ગુજરાતીઓ માગે છે। કે ભારતીય જનતા પાર્ટી કા આદર્શ નથુરામ ગોડસે નહીં હો સકતે ઓર ઇસી કે કારણ મેરી ભારતીય જનતા પાર્ટી કી ગુજરાત કી સરકાર કે ગૃહમંત્રી ઓર રમતગમત ક્ષેત્ર કે વિભાગ કે મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને ભી તાત્કાલિક અસર સે કદમ ઉઠાતે હુએ જિન અધિકારીને યે ઉસકી ક્ષતિ થી ઉનકો તાત્કાલિક અસર સે ઉસકો સસ્પેન્ડ કિયા હૈ। ગયા વર્ષે 15 નવેમ્બરે પણ જામનગરમાં હિન્દુ સેનાએ હનુમાન આશ્રમ ખાતે ગોડસેની પ્રતિમાને સ્થાપિત કરી હતી। તે સમયે કોંગ્રેસના સ્થાનિક કાર્યકરોએ પ્રતિમાને તોડી પાડી હતી। આમ રાષ્ટ્રપિતા ગાંધીજીને મારનાર ગોડસેને જો કોઈ આદર્શ તરીકે વખાણતું હોય તો તે શરમજનક બાબત છે, તેમાં બેમત નથી। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાત। નથુરામ ગોડસે મુદ્દે સ્પર્ધા યોજવા મુદ્દે જોરદાર રાજનીતિ શરૂ થઈ। ગુજરાત કોંગ્રેસે જગદીશ ઠાકોરની આગેવાનીમાં ગાંધી આશ્રમ પહોંચીને પ્રાર્થના સભા યોજી વિરોધ નોંધાવ્યો, કહ્યું કે ગોડસેને હીરો બનાવનારને ભગવાન સદબુદ્ધિ આપે। પ્રાર્થના સભામાં દીપક બાબરિયા સહિતના નેતાઓ પણ જોડાયા હતા। મુખ્યમંત્રીશ્રીને નમ્રપણે એક પ્રશ્ન પૂછું કે તમે ગુજરાતના ગાંધીના ગુજરાતમાં છો
તમે ગાંધીજીને પૂછો છો કે ગોડસેને પૂછો છો? તમારો આરાધ્ય દેવ કોણ છે? તમે ગોડસેના વારસદારો છો, ગોડસેના પુતળા બને છે, મંદિરો બને છે, મહાન નાયક તરીકે ગુજરાત સરકારમાં નિબંધ સ્પર્ધા સરકારી થાય છે. સવાલ થાય છે કે નક્કી કરો અને કહી દો કે અમે ગોડસેના પૂજારી છીએ. બુલેટિનમાં આગળ વધીશું, નાનકડા બ્રેક બાદ. તાપીના ડોલવણ તાલુકા નજીક વાંકલા ગામની પ્રાથમિક શાળામાં યોગ્ય નેટવર્ક ન મળતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શિક્ષકોની ઓનલાઈન હાજરી, પુરાવા ભણાવવા તથા પગાર સહિતની અન્ય ઓનલાઈન કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે અને શિક્ષકોનો મોટાભાગનો સમય નેટવર્ક મેળવવા પાછળ વેડફાય છે. પરિણામે બાળકોને શિક્ષણ આપવામાં ઓછો સમય ફાળવી શકે છે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોની માંગ છે કે અહીં ઇન્ટરનેટ નેટવર્કની યોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે. અમારે અહીંયા નેટવર્કનો પ્રોબ્લેમ હોવાને લીધે ઓનલાઈનની કામગીરીમાં ઘણી તકલીફ પડે છે. દાખલા તરીકે બાળકોની ઓનલાઈન હાજરી પૂરવી હોય, શિક્ષકોની ઓનલાઈન હાજરી પૂરવી હોય કે પછી પગાર બિલ હોય કે માસિક પત્રક હોય, દરેક બાબતમાં અમને ઘણી મુશ્કેલી પડે છે. વડોદરાનો અંશ પટેલ આઈપીએલમાં પંજાબની ટીમ તરફથી રમતો જોવા મળશે. પંજાબ કિંગ્સે અંશને 20 લાખ રૂપિયામાં સાઇન કર્યો છે. અંશની આઈપીએલમાં પસંદગી થતા પરિવારમાં ખુશીનો માહોલ છે. અંશના પરિવારને આશા છે કે અંશ સારું પરફોર્મન્સ કરી અને આગામી સમયમાં ભારતીય ટીમમાં રમે. અંશ પણ આઈપીએલમાં પોતાની તમામ તાકાત ઝોંકી દેવાની વાત કરી રહ્યો છે. એકદમ જ અનબિલીવેબલ એક્સપિરિયન્સ છે કે તમે આઈપીએલમાં સિલેક્ટ થાવ, તો એની માટે હું રેડી છું કે આઈ ગિવ માય 100% ઓન ધ ફિલ્ડ. અમે સિલેક્ટ થયો છે તે બહુ જ ખુશી છે. આગળ ભારત માટે, ઇન્ડિયા માટે આગળ વધારવાની એવી અમે ઈચ્છા છે. કેવડિયાના જંગલ સફારી પાર્કમાં સિંહણે બે બચ્ચાને જન્મ આપ્યો. નર્મદા નિગમના એમડી ડોક્ટર રાજીવ કુમાર ગુપ્તાએ ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી છે. તાજેતરમાં જ આ જંગલ સફારી પાર્કમાં એશિયાટિક લાયનની જોડી લાવવામાં આવી હતી. જંગલ સફારી પાર્કમાં પ્રાણીઓના સંવનનની સાથે જ પ્રજનન માટે પણ સાનુકૂળ વાતાવરણ બની રહ્યું છે અને ત્યારે સમગ્ર વિસ્તારમાં ખુશીની લહેર છે. એશિયાટિક લાયન કી જો જોડી હૈ જિનકા નામ રાજા એવમ રાની હૈ, રાનીને અભી દો બચ્ચો કો જન્મ દિયા હૈ. દોનોં બાળ જો શેર હૈ વહ સ્વસ્થ હૈ એવમ સુરક્ષિત હૈ ઓર રાઉન્ડ ધી ક્લોક ઇન પર હમને નજર બનાઈ હુઈ હૈ ઓર બિલકુલ સ્વસ્થ હૈ. થોડે હી દિનો મેં યહાં પર જો પર્યટક આ રહે ઇનકે નિદર્શન મેં ઇનકો રખા જાયેગા. નડિયાદના સંતરામ મંદિરમાં યોજાયો સાકર વર્ષા ઉત્સવ. આ ખાસ પ્રસંગે દર્શન કરવા માટે ઉમટ્યા ભક્તો. જય મહારાજના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર. 191 વર્ષ પૂર્વે શ્રી સંતરામ મહારાજે લીધી હતી જીવિત સમાધિ અને તે સમયે આકાશમાંથી પુષ્પ વર્ષા થઈ હતી. સાકર વર્ષામાં ભક્તો પ્રસાદીની સાકર લઈ અને ઘરે જાય છે. ભક્તો પ્રસાદીની સાકર તેમના ઘરે લઈ જાય છે. શુભ પ્રસંગે સાકર ખાઈ પ્રસંગની શરૂઆત કરે છે. ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ રાજા રણછોડજીની ભૂમિ ડાકોર મંદિરે મહાસુદ પૂનમની ભવ્ય ઉજવણી થઈ. વૈષ્ણવો મહાસુદ પૂનમ નિમિત્તે કાળિયા ઠાકરના દર્શન અર્થે વિશાળ સંખ્યામાં ત્યાં ઉમટે છે. ભાવિક ભક્તોએ પૂનમના દિવસે રાજા રણછોડના દર્શન કરી ધન્યતા અનુભવી. આજે મહાપૂનમમાં વહેલી સવારથી શ્રી રાજા રણછોડજીના દર્શન 5 વાગે નિજ મંદિર ખોલી 5:15 મંગળા આરતી થઈ, ત્યાર પછી ભક્તોને શ્રી રાજા રણછોડજીના દર્શનનો લાભ આપવામાં આવ્યો છે અને ભક્તોનો અવિરત પ્રવાહ વહેલી સવારથી ચાલુ છે. ભક્તો સોશિયલ ડિસ્ટન્સ જાળવી માસ્ક પહેરી શ્રી રાજા રણછોડજીના દર્શન કરી રહેલા છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.